આગળ દાખલા નંબર 2 માટે, દાખલા નંબર 2 માટે વચ્ચે પ્લસ ચિહ્ન આપેલા છે, એનો મતલબ કે આ બધાનો આપણે સરવાળો જ કરવાનો છે, અને સરવાળો કરવા માટે આપણે જેમ ગણતા હતા એ પ્રમાણે જ, એ બરાબર 7, ડી બરાબર બીજામાંથી પહેલું, તો બીજું મિશ્ર સંખ્યા છે ને અપૂર્ણાંક બનાવો, 10 × 2 = 20 ને 1 = 21, તો 21 છેદમાં 2 માંથી પહેલું પદ એટલે -7. આગળ ભણી ગયા, 2ના છેદ સરખા નથી એટલે 2 લસા લેવાનો, તો પેલા 21 તેમના તેમ જ, આ બાજુ 2ને ગુણો તો 2 × 7 = 14, બાદબાકી કરતા આવશે 7 છેદમાં 2. બીજું, આ a1 + a2 + a3 અપ ટુ છેલ્લું પદ આપ્યું, એને શું કહેવાય? 5.2માં શીખવાડ્યું હતું, છેલ્લું પદ આપ્યું હંમેશા an કહેવાય, જેને હવે આપણે l તરીકે લઈશું, તો an = l = 84, an = l = 84, નામાં 2 પ્રશ્નો તમને કીધા છે, n અને sn, તો કે આ લખ્યું નથી, આ આપણે જાતે નક્કી કર્યું કે આમાં આ બધાનો સરવાળો કરવાનો છે એટલે sn શોધવાનો, પણ sn શોધવા માટે તમને જરૂર પડશે nની, sn એટલે કે સરવાળો શોધવા માટે જરૂર કોની પડશે? nની. તો n શોધવા માટે શું કરીશું? તો n શોધવા માટે આપણે 5.2માં ભણી ગયા an નું સૂત્ર, તો પહેલાં an નું સૂત્ર કરવાથી તમને n મળશે, અને nની કિંમત મળી જાય પછી આપણે n પદોનો સરવાળો શોધવાનો છે. આગળ દાખલા નંબર 1માં તમને n આપેલા હતા, આમાં તમને રકમમાં ક્યાંય nનો ઉલ્લેખ કર્યો નથી, એટલે પહેલાં n શોધવાનો અને પછી sn કરવાનું થશે. તો n શોધવા માટે an = a + n - 1 × d, anની જગ્યાએ 84, એની જગ્યાએ 7, n - 1, ડીની જગ્યાએ 7/2. સાદરૂપ આ પ્રકારનું આપણે આગળ ભણી ગયા છીએ, કેવી રીતે 7 આ બાજુ આવે તો માઇનસ, તો 84 - 7 = n - 1, 7/2. 84માંથી 7 માઇનસ કરો તો 77 = n - 1, 7/2. હવે આ 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, અને 7n - 1 જોડે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. 11 + 77 = 11 × 22 = n - 1, -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો 22 + 1 એટલે n બરાબર કેટલા થયા? 23. સ્ટેપ આપણે આગળ 5.2માં ભણી ગયા એ રીતે જ છે. હવે n મળી જાય તો પછી સૂત્ર snનું થાય. SN નું સૂત્ર કયું? n/2a + l, સૂત્ર નંબર 2, કારણ કે આપણને અહીંયા અંતિમ પદ આપેલું છે માટે. તો n ની જગ્યાએ 23/2, એની જગ્યાએ મૂકવાના 7, અને l ની જગ્યાએ મૂકવાના 84. 7 અને 84 કેટલા થાય? 91. 23 અને 91 નો ગુણાકાર 2093/2, 23 અને 91 નો ગુણાકાર 2093/2, આ થઈ ગયું આપણો 23 પદોનો સરવાળો. આગળ નંબર 2 અને નંબર 3 બંને હોમવર્કમાં આપ્યા છે, કારણ કે એની અંદર આ જ મેથડ તમારે કરવાની છે. જો અહીંયા 34 - 32 - 30 up to 10, તો a = 34, d = બીજામાંથી પહેલું બાદ કરશો એટલે -2, અને આમાં છેલ્લું પદ આપણને આપ્યું છે an = l = 10, બધી જ કિંમત આ પ્રમાણે જ છે. જો a, d અને l, અહીંયા પણ a, d અને l, તો આની જેમ જ, જેમ અહીંયા આપણે an માંથી n શોધ્યો, SN માં પછી n પરથી આપણે SN શોધ્યા, એ જ પ્રમાણે આ બંને દાખલામાં તમારે કરવાનું છે. બીજા, ત્રીજા અને દાખલા નંબર 3, આ ત્રણે ત્રણમાં આ એક જ મેથડ કરવાની છે. પહેલાં n શોધવા માટે an નું સૂત્ર અને પછી SN. દાખલા નંબર 3માં પણ a = -5, d = બીજામાંથી પહેલું બાદ કરશો તો સાદરૂપ આગળ શીખવાડ્યું તે પ્રમાણે કરશો એટલે -3 આવશે. આમાં પણ છેલ્લું પદ l = -230 આપેલા છે, અને આની અંદર પણ પેલા an પરથી n શોધવાનો અને પછી n પદોનો સરવાળો. દાખલા નંબર 3, એમાં પહેલો દાખલો પણ આ જ રીતે છે, એમાં સંકેતમાં લખીને જ આપ્યું છે, a = 5, d = 3, an = l = 50, અને આ બંને પદો શોધવાના કીધા જ છે. એટલે આ ત્રણે ત્રણ દાખલા નંબર 2માં જે પહેલો ગણાયો હતો એ પ્રમાણે ત્રણે ત્રણમાં સાદુરૂપ આપવાનું છે.